बात करीशुं सूरतनी तो अहीं रात्रि कर्फ्यूने लईने होटल संचालकोने नुकसानी भोगवानो वारो आव्यो छे। होटल एसोसिएशनना प्रमुख द्वारा मुख्यप्रधानने एक पत्र लखी रजूआत करवामां आवशे। लग्न सीजन होवाथी तमाम ओर्डर अने पार्टी कैंसल थई रह्या छे। सूरतमां अंदाजित 1500થી વધુ લગ્નના ઓર્ડર કેન્સલ થયા। લોકો કોરોનાને લઈને હોટલના હોલ અને હોટલ બુક કરાવેલા હતા। હોટલ સંચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કર્ફ્યુ સમયે રાત્રે 9ની જગ્યાએ રાત્રે 11 કે 12નું કરવાની તેમણે માંગ કરી છે। એક્ચ્યુઅલી આ નુકસાનનો ગણતરી કરવાની બહુ ડિફિકલ્ટ છે, પણ આશરે જ્યારે કોરોનાનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે સાઉથ ગુજરાતની બધી હોટલ અને રેસ્ટોરન્ટનો આંકડો 500 કરોડ રૂપિયા દર મહિને થતો હતો, અને આ જે 500 કરોડનો આંકડો 5 મહિનાનો થયો હતો તે આંકડો હવે 5 મહિના પછીની જો આપણે વાત કરીએ તો દર મહિને લગભગ 100-150 કરોડનું નુકસાન। સરકારનું વારંવાર નિવેદન આવતું હતું કે હવે પછી લોકડાઉન નાખવામાં આવશે નહીં, તો અમે એ રીતે લોકો અને અમે બધા જ હિંમતથી કામ કરી રહ્યા હતા અને લગ્નના બુકિંગો લઈ રહ્યા હતા। તેવામાં અચાનક 9 વાગ્યાનો કર્ફ્યુ નાખી દીધો, એટલે 9 વાગ્યા પછી લોકડાઉન કહેવાય, અને એ તો પછી હવે લગ્નના પ્રસંગો કેવી રીતે થશે? જે લોકો લગ્નમાં એટેન્ડ કરવા આવ્યા હોય સાંજે 8-9 વાગે તે લોકોને પાછા એમના ઘરે જવાનું હોય તો 10-11 વાગી જાય, તો આ બધા લગ્નના બુકિંગો કેન્સલ થઈ રહ્યા છે અને અમે કેવી રીતે આ મેનેજ કરીશું? ઉલટી કા અમે વધારે મુસીબતમાં વાગેલામાં વાગેલું છે। એ ટાઈમમાં બધા હોટલની અંદર રેસ્ટોરન્ટની અંદર કસ્ટમર જમવા માટે આવતા હોય છે, અને એ જ ટાઈમમાં સરકારે કર્ફ્યુ જાહેર કરી દીધો છે, તો હવે હોટલમાં હવે કોણ આવશે જમવા માટે? અને અમે આ સ્ટાફને પણ અમારા ખર્ચેથી બહારગામથી પ્લેન દ્વારા ટ્રેન દ્વારા બોલાવીને એમને અમે અહીંયા સ્ટેન્ડમાં મૂક્યા છે, તો હવે આજે એ બધી અમારે તો પ્રોબ્લેમમાં જ અમે આવી ગયા છે, અને સરકાર આના વિશે કંઈ વિચારે અને કોઈ રાહત આપે એવી અમારી અપેક્ષા છે।